नमस्कार विद्यार्थी मित्रों, आज अपने सातमा धोरणनी अंदर यूनिट नंबर 4 नी एक्टिविटी 4 नो अभ्यास करशू। एन्जॉय द स्टोरी। तो आपणे स्टोरी नुं नाम छे द प्रिंस एंड हिज फ्रेंड, एटले के राजकुमार अने तेना मित्रों। तो आपणे हवे जोईए, सोहनसेन वॉज अ प्रिंस, एटले के सोहनसेन छे एक राजकुमार हतो। ही हेड थ्री फ्रेंड्स, एटले के तेने त्रण मित्रो हता। लॉन्गर लेग्स एटले के लांबा पगवाड़ो, शार्पर आइज एटले के तीक्ष्ण आँखवाड़ो, एंड बिगर बेली एटले के मोटी फांदवाड़ो। दे हेड स्पेशियल पावर, एटले के तेओने खास प्रकारनी शक्ति हती। एटले के सोहनसेन एक राजकुमार हतो, तेने त्रण मित्रो हता, लांबा पगवाड़ो, तीक्ष्ण आँखवाड़ो अने बिगर बेली एटले के मोटी फांदवाड़ो, अने तेओने पोतपोतानी खास शक्तिओ हती। नेक्स्ट पेरेग्राफ जोईए तो, इन धेट लैंड, એટલે કે આ વિસ્તારમાં અથવા તો આ પ્રદેશમાં, અનધર કિંગ, બીજા એક રાજા હતા। હેડ અ બ્યુટિફુલ પ્રિન્સેસ, એટલે કે બીજા જે રાજા હતા તેને એક સુંદર મજાની રાજકુમારી હતી। મેની યંગ પ્રિન્સ હોપ્ડ ટુ મેરી હર, એટલે કે ઘણા બધા યંગ પ્રિન્સ એટલે કે યુવાન રાજકુમારને હોપ્ડ આશા હતી ટુ મેરી હર, એટલે કે તેને પરણવા માટેની। બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ, પણ રાજા એટલે કે જે રાજકુમારીના પપ્પા હતા એ ઈચ્છતા નહોતા કે તેની દીકરી છે એને ગમે તેના સાથે પરણાવી દેવી। ધ કિંગ વોઝ અ મેજિશિયન, રાજા છે એ જાદુગર હતા। સો હી સેટ થ્રી ડિફિકલ્ટ ટેસ્ટ, એટલે કે તેથી હી સેટ એટલે કે તેને ગોઠવી, થ્રી ડિફિકલ્ટ ટેસ્ટ, ત્રણ અલગ અલગ પરીક્ષાઓ ગોઠવી। ઈચ ડે એટલે કે દરરોજ, હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ ડિફરન્ટ પ્લેસ, એટલે કે તે રાજકુમારીને અલગ અલગ જગ્યાએ સંતાડી દેતા। ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ, અને રાજકુમારને એને ગોતવાની, બ્રિંગ હર બેક એટલે કે તેને પાછી લેવાની, ટુ ધ પેલેસ, પેલેસ એટલે કે રાજમહેલ। એટલે આ બે વર્ડ્સ ખાસ જોજો, પ્લેસ એટલે સ્થળ થશે અને પેલેસ એટલે રાજમહેલ થશે। મેની પ્રિન્સેસ ટ્રાઈડ બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ, ઘણા બધા રાજકુમારોએ પ્રયત્ન કર્યો પણ તેઓ ટેસ્ટમાં નિષ્ફળ ગયા। સો ધ કિંગ ટર્ન્ડ ધેમ ઇન ટુ અ ડોન્કી વિથ હિઝ મેજિક, તેથી રાજાએ તેને ગધેડામાં પરિવર્તન કરી નાખ્યું તેની જાદુઈ શક્તિ વડે। સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ, સોહનસેન પણ રાજા સમક્ષ ગયો। ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર, એટલે કે મેં રાજકુમારીને ક્યાંક સંતાડી દીધી છે, ફાઇન્ડ હર આઉટ એટલે કે તેને શોધી કાઢો, એન્ડ બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ, અને તેને મારી પાસે લાવો સૂર્યાસ્ત પહેલાં। આવું રાજાએ સોહનસેન પાસે શરત મૂકી। તો જોઈએ હવે સોહનસેન કેવો ઉપયોગ કરે છે એના મિત્રોનો, એ ખાસ જોઈએ। ધ સરપ્રાઈઝ લુકડ ઓલ અરાઉન્ડ, એટલે કે દૂર સુધી જોઈ શકતો હતો એ સરપ્રાઈઝ, લુકડ ઓલ અરાઉન્ડ તેને બધી બાજુ જોયું, એન્ડ સેડ અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન, એટલે કે રાજકુમારી છે એક પહાડની ઊંચાઈ ઉપર છે, 100 માઇલ્સ હવે એટલે કે 100 માઇલ્સ દૂર છે। ધેન લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન, પછી એના બીજા મિત્રએ એની મદદ કરી। લોંગર લેગ્સ હતો એ દોડ્યો, કેટલી ઝડપી દોડ્યો તો કે એઝ ફાસ્ટેસ્ટ વિન, જેટલો પવનની ઝડપ હોય એટલી ઝડપી દોડ્યો। હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ધ ડાર્ક, અને તે અંધારું થયા મોહરે જ તે પાછો આવી ગયો। ધ કિંગ વોઝ એંગ્રી, રાજા છે ગુસ્સે થઈ ગયા, કારણ કે કોઈ પણ હજી સુધી પાસ થયું નહોતું અને આ સોહનસેન છે એ પાસ થઈ જાય છે માટે। તો હવે બીજા દિવસે બીજી ટેસ્ટ ગોઠવે છે। તો જોઈએ, ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર, બીજા દિવસે રાજા કહે છે કે મેં રાજકુમારીને ક્યાંક છુપાવી દીધી છે, બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ, અને તેને મારી પાસે લાવું સૂર્યાસ્ત પહેલાં। સરપ્રાઈઝ લુકડ એન્ડ સેડ, એટલે કે સરપ્રાઈઝે જોયું અને કહ્યું, ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન ટુ અ ગોલ્ડન લીફ, એટલે કે રાજાએ તેને સોનેરી પત્તામાં પરિવર્તન કરી દીધું છે, સી ઇઝ 200 માઇલ્સ હવે, અને તે 200 માઇલ્સ દૂર છે, ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ, અને જે પાંદડું છે એ પવનમાં ઝૂલી રહ્યું છે। લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ, અને હવે શું કરે છે, લોંગર લેગ્સ છે એ પવન કરતાં પણ વધી ઝડપી દોડ્યો,
faster than the wind. He came back with the princess before the nightfall. અને તે સૂર્યાસ્ત પહેલા પાછો આવી ગયો. The king was angrier. અને રાજા છે એ ખૂબ ગુસ્સે થઈ ગયા. On the third day, ત્રીજા દિવસે the king said, રાજાએ કહ્યું, come with the princess before sunset. તો કે રાજકુમારીને સાથે આવો બિફોર ધ સનસેટ, એટલે કે સૂર્યાસ્ત પહેલાં. અગેઇન સાર્પોરાઇઝ લુક્ડ, ફરી વખત સાર્પોરાઇઝે બધી બાજુ જોયું. એન્ડ સેડ, અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, એટલે કે રાજકુમારી છે ખૂબ જ નજીક છે. વેરી ક્લોઝ. શી ઇઝ એટ ધ બોટમ ઓફ વેરી ડીપ લેક, એટલે કે તે ઊંડા તળાવના તળિયા ઉપર છે. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન ટુ અ સિલ્વર ફેસ, અને રાજાએ તેને સિલ્વર એટલે કે ચાંદની કલરના માછલીમાં એનું પરિવર્તન કરી દીધું છે. હવે શું કરે છે, ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક, અને ચારેય મિત્રો છે એ તળાવ પાસે ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન, હવે મારો વારો, સેડ બિગર બેલી. બે મિત્રોએ તો મદદ કરી બે વખતે, પણ હવે ત્રીજો મિત્ર શું કહે છે કે હવે મારો વારો, એવું બિગર બેલીએ કીધું. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર, હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક, તેને પીવાનું જે તળાવનું પાણી હતું એ પીવાનું શરૂ કર્યું અને એ પીતો જ રહ્યો. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી, એમ્પ્ટી એટલે કે ખાલી, અને તળાવ છે એ લગભગ ખાલી થઈ ગયું હતું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ, અને રાજકુમારે સિલ્વર ફિશ હતી એને પકડી લીધી. ધ ફિશ ટર્ન્ડ ઇન ટુ અ બ્યુટિફુલ પ્રિન્સેસ, અને જે માછલી છે એ સુંદર મજાની રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી, બંને રાજકુમાર અને રાજકુમારી છે એ ખુશ હતા. They went to the king, તેઓ રાજા પાસે ગયા. The king became very angry, રાજા જે ખૂબ જ ગુસ્સે થઈ ગયો. The king turned himself into crow, જો અહીંયા હિમસેલ્ફ આવ્યો એટલે કે રાજા પોતે જ હવે કાગડો બની ગયો. And flew away into the jungle, અને જંગલમાં તે ઉડી ગયો. અહીંયા જે આપણી ચોથું રીત છે એ પૂરું થાય છે. ફરી મળશું ત્યાં સુધી, આવજો મિત્રો.